सोनगढ़ तालुकाना दुमड़ा गामना झाड़फड़िया खाते रहता राजेश जयंती गामितनी गत 11 एप्रिलना रोज व्यारा खानपुर गामनी सीमाथी पसार थती नदी में ब्रिज पासेथी हत्या करेली लाश मळी आवाना चकचारित प्रकरण में व्यारा पोलीसे राजेशनी हत्या करावनार विधवा प्रेमिकाना सासू सहित चार व्यक्तिओनी धरपकड़ करी छे। सोनगढ़ तालुकाना दुमड़ा गाम खाते रहता राजेश गामितने गत 9 एप्रिलना रोज रात्रिए कोई ने फोन आता तेना खेतर में वोटर चालू करीने आवुं छुं कहीने घरे थी निकळ्या बाद तेओ गुम थई गया हता, जेमनी लाश 11 एप्रिलना रोज व्यारा खानपुर नदी में किनारे थी मळी आवी हती। जो कि आ प्रकरण में व्यारा पोलीसे धनिष्ठ तपास करता हत्याना आड़ा संबंध में कराय होवानुं बहार आव्युं हतुं, जेमां राजेश गामित ने विधवा साथे प्रेम संबंध होवाना कारणे विधवा प्रेमिकाना सासू मीठाबेन गामिते 3 लाखनी सोपारी आपी गुरजी उर्फे गुलाब ने जयेश गामित अने मांडवीना एक व्यक्ति पासे राजेशनी हत्या कराव्या बाद तेनी लाशने फेंकी देवामां आवी हती। आ अंगे व्यारा पोलीसे मेठाबेन गामित तथा गुरुजी उर्फे गुलाब गामित जयेश गामित अने जयदीप चौधरी की धरपकड़ करी વધુ તપાસ હાથ ધરી છે। આવેલું અને પોલીસને ટીએમ નોટ મળતા આ મરણ જનાર રાજેશભાઈના માથાના ભાગે તેમજ ગળાના ભાગે જીવલેણ ઘા હોવાનું માલુમ પડે। આ બાબતે તેમના કુટુંબીજનોનો પણ સંપર્ક કરતા તેમને પણ રાજેશભાઈના મોત બાબતે શંકા હતી। ગુના દરમિયાન તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે ગઈ તારીખ 9/4/2021 ના રોજ રાજેશભાઈને રાત્રિના 8:30 વાગે કોઈ વ્યક્તિનો ફોન આવેલો, જેથી તેમના ભાઈ અને આ કામના ફરિયાદી સોમ્યુલભાઈને મરનાર એવું કહીને નીકળેલા કે હું ખેતરે જઈ મોટર ચાલુ કરીને આવું છું। ત્યાર પછી તેમનું તેઓ મળી આવેલા નહીં અને ડાયરેક્ટ 11 તારીખના રોજ લાશ મળી આવેલી। કુટુંબજનોને પણ શંકા જતા અને પીએમ નોટમાં પણ આવેલા જીવલેણ ઘા આધારે સોમ્યલભાઈની ફરિયાદ લેવામાં આવેલી અને આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલી। ફરિયાદમાં સોમ્યલભાઈએ તેમના જ ગામના મેથુબેન અને ગુરજીભાઈ વિરુદ્ધમાં શંકા વ્યક્ત કરેલી, કારણ કે ગુરજીભાઈ આ બનાવ બન્યો ત્યારથી ગામમાં લાપતા હતા અને 1 મહિના બાદ તેઓ પરત આવેલા। પોલીસને તપાસ દરમિયાન જણાઈ આવેલું કે મરનાર રાજેશભાઈને આજ ગામના અને મેથુબેનના પુત્રવધુ સાથે છેલ્લા 10 વર્ષથી આડા સંબંધો હતા અને 6-1 માસ પહેલા તેમના પુત્ર મરણ ગયેલા, જેથી મેથુબેનને જણાઈ આવેલું કે હવે રાજેશ તેમની પુત્રવધુને વગાડીને લઈ જશે, જેથી મેથુબેને રાજેશનું ખૂન કરવા માટે ગુરજીભાઈ ઉર્ફે ગુલાબભાઈને ₹3 લાખમાં કામ સોંપેલું। ગુરજીભાઈએ તેમના મિત્ર જયેશનો, જયેશે પાઉલનો અને પાઉલે જયદીપભાઈનો સંપર્ક કરેલો અને આ ચારેય વ્યક્તિઓએ મળીને આયોજિત પ્લાન મુજબ મરનારને જે જગ્યાએથી લાશ મળી આવી ત્યાં નજીકમાં બોલાવેલા અને કુહાડીના ઘા મારી એમની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી લાશ નહેરમાં ફેંકી દેવામાં આવી। આ કામે વધુ તપાસ કરતા મેથુબેન તેમજ અન્ય 4 આરોપીઓએ ગુનાની સિલસિલાબંધ કબૂલાત કરેલી છે અને મળેલ પુરાવા આધારે ચારેયને ગુનાના કામે અટક કરવામાં આવેલી છે અને પાઉલની તપાસ ચાલુ છે।